આશિયાનાના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. ભાગ્ય જેવું કોઈક હશે જેને અરીસાથી પ્રેમ ના હોય, પણ ઋષિનો અરીસાથી કંઈક અલગ જ સંબંધ છે. જિમી અને રંજન કપૂરના 3700 સ્ક્વેર ફીટના અતિ સુંદર અંદાજમાં કળેલા ઓરિએન્ટલ ફ્લેટને આજે આપણે જોઈશું. જોઈ અંદર શું છે? એકદમ નવું જ. ઈસવીસન 1905ના બોમ્બે સ્વદેશીથી લઈને 1996ના બોમ્બે સ્ટોર સુધી ચાલો જઈએ આશિયાનામાં. તમે એવી વ્યક્તિ માટે શું કહેશો જેને અરીસાથી પ્રેમ હોય? વેલ, વી ડોન્ટ થિંક કે ઋષિ રત્નાકરને પોતાની જાત પ્રત્યે વધુ લગાવ હોય, પણ એ ભારતમાં કદાચ એક જ વ્યક્તિ હશે જે અરીસા પર પેઇન્ટિંગ કરવાની યુનિક કલા પ્રેક્ટિસ કરતો હોય. હું આર્ટિસ્ટ બન્યો એ પહેલા હું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરતો હતો 8-10 વર્ષ સુધી, અને એક સારા દિવસે મારા ખ્યાલથી આ 1982 મારો એકદમ એ પ્રોફેશન સાથે લગાવ થયો. હું એના કામકાજમાં લગભગ 2 વર્ષ સુધી વ્યસ્ત રહ્યો અને આ ટેકનિક ડેવલપ કરી, અને લગભગ 3 વર્ષ પછી 1983માં મેં મારું પ્રથમ પ્રદર્શન યોજ્યું, જેને વધુ પ્રતિસાદ નહીં મળ્યો, જે વિચાર્યું એના કરતાં વિપરીત થયું, વિશેષ આવકાર ન મળ્યો, અને સાથે સાથે જોકે ફોરેન એક્ઝિબિશનમાં મને સારો પ્રતિસાદ મળવા લાગ્યો. શરૂઆતમાં જેમ કે ડિઝાઇન નક્કી થયા પછી હું જઈને ઇમ્પોર્ટેડ મિરરની શીટ ખરીદી, જે વ્યવસ્થિત છે, ઓરિજિનલ સાઇઝમાં જે મળે છે એમાં કરું છું. એક ફેસ સ્કેચની ઉલટી બાજુએ જે મિરર છે, અને છેવટે જે સેક્શનમાં રંગ કરવાનો હોય છે એને ગ્રેબ કરું છું અને એને એસિડ વોશ આપું છું, અને એમાંથી એક ક્લિયર શીટ ગ્લાસ બનાવું છું, અને ફરીથી આ પ્રક્રિયાને દોહરાવું છું. પછી મિરરની સામેની બાજુએ જોઈને રંગ પૂરું છું. સામાન્ય રીતે હું 3-4 પેઇન્ટિંગ કરું છું એક જ સમય. આઈ નેવર ડુ, હું એક પીસ ઉપર જ ક્યારેય નથી બેસતો, કારણ કે કોઈ જગ્યાએ હું ક્યારેક અટકી જાઉં છું, અથવા તો પ્રકાશ બરાબર ન હોય કે પછી ટેમ્પરામેન્ટ બરાબર ન હોય એન્ગ્રેવિંગ કે એચિંગ માટે. તો હું શું કરું કે સાંજના સમયે જ પેઇન્ટ કરું, કેમ કે સામાન્ય રીતે એ જ તો જીવનનો એક ભાગ છે. ક્યારેક ઇન્ટિરિયરમાં મૂકીને જુએ ત્યારે સો ધ બ્લેન્ડિંગ ઓફ ધ કલર્સ એન્ડ ધ મિક્સિંગ ઓફ ધ કલર્સ આ બંને હંમેશા એક સાથે જ થાય છે, અને આ હું આ મોટે ભાગે સાંજના દોડતા સુરતના સમયે કરવાની કોશિશ કરું. અને સવારે સામાન્ય રીતે હું એન્ગ્રેવિંગ અને સ્કેચિંગ કરું છું. આ એક એવી વસ્તુ છે જે નીરવ શાંતિમાં નિર્મિત થવી જોઈએ. આ એવો વ્યવસાય નથી જે તમે ફોન પર વાત કરીને કરી શકો. યુનો, આ વસ્તુ સિન્સિયરલી બનવી જોઈએ. મને મારું આ કામ ખૂબ જ પડકારરૂપ લાગે છે. એ માત્ર મારો એ સમય જ નથી માગતો કે જેમાં હું પીછી લઈને બેઠો હું, પરંતુ બીજા એ કલાકો સુધી જેમાં હું સૂતો હું, છતાં એમાં હું વિચારવાનું શરૂ કરું કે હું કેવી રીતે બધું વ્યવસ્થિત કરું, હું આ જોબને કેવી રીતે એપ્રોચ કરું, અને હું આનો અંત કેટલો સુંદર બનાવી શકું. તેથી હું ખરેખર તો 24 કલાકમાંથી 26 કલાક કામ કરવાનો પ્રયાસ કરું છું. એ સમય જ્યારે મને એબસ્ટ્રેક્ટ કરવાનું મન થાય છે, કેમ કે સંપૂર્ણ રીતે અનનોન હોય છે, જે મનમાં આવે છે અને એના પર કાબૂ નથી રહેતો, અને એ કરવામાં ફાસ્ટ છે અને કરવામાં કલરફુલ છે. જે કરવામાં હું વધારે આનંદ માણું છું જે પોર્ટ્રેટ્સ, એ ઘણા ચેલેન્જિંગ હોય છે અને એ મને એક એડવાન્ટેજ આપે છે કે જેનાથી હું વ્યક્તિ જે સારી રીતે ચાતરી શકું છું. અને આ સામાન્ય રૂપમાં ઘણા લોકો એમની પોતાની જાતને જ નથી ચિતરતા, પણ એમના સગાવાલાને પણ પોર્ટ્રેટ કરે કે જેમણે એમણે ગુમાવ્યા હોય, પણ જે લોકો ઘણા એકલવાયા હોય છે એમને પણ, એટલે કે પતિ પત્નીનું સાથે પોર્ટ્રેટ બનાવવાનું પણ ઘણું ગમે છે. સામાન્ય રીતે હંમેશા હોવી જોઈએ એક આકર્ષક ગેલેરી, કે કોઈ પણ સમયે ગ્રાહક માટે હંમેશા 65-70 પીસીસ ઉપલબ્ધ હોઈ શકે, અને એ આવકાર્ય છે. મનપસંદ વસ્તુ ખરીદવા વિભિન્ન પ્રકારમાંથી જે ઉપલબ્ધ છે. ઋષિની કામયાબી એ જ વાત પરથી પ્રદર્શિત થાય છે કે એમનું કામ જોવા માટે તમારે કોઈ એક્ઝિબિશનમાં જવાની જરૂર નથી.
એમનું કામ તમે આ બધી જગ્યાઓ પર જોઈ શકો છો. જ્યારે હું એક ઇન્ટિરિયર ડિઝાઇનર હતો ત્યારે કોઈક રીતે હંમેશા મને લાગતું કે મારા વોકેશનમાં કંઈક ખોટ છે, પરંતુ જ્યારથી હું આર્ટિસ્ટ બની ગયો છું ત્યારથી મને એવું લાગે છે કે હું ઘણા સમયથી તે શોધતો હતો તે બંધ કરવું જોઈએ, અને હું ખૂબ જ સંતુષ્ટ છું અને આનંદમય છું મારા કાર્યથી જે અત્યારે થઈ રહ્યું છે, અને હું ખુશ છું મને મળેલા પ્રતિસાદથી. કોઈક વખત ભવિષ્યમાં મારે સારામાં સારું કામ કરવું છે અને હું આશા રાખું છું કે મારા કાર્યની પ્રશંસા થાય. એક્સક્લુસિવ મલબાર હિલમાં જીમી અને રંજન કપૂરના 3700 સ્ક્વેર ફીટના ફ્લેટને જોતા જ જે સૌથી પહેલા નજરે ચડે છે એ છે એનું ઓરિએન્ટલ વાતાવરણ. અમે એમ વિચાર્યું કે જાપાની ડ્રેસ કિમોનો પહેરીને કોઈ સ્ત્રી અમારું સ્વાગત કરશે, પરંતુ અમારા સ્વાગત માટે આવી એલિગન્ટ મિસિસ કપૂર, જેની આગતા સ્વાગતા ખરેખર વોર્મ ઇન્ડિયન છે. અમે સિંગાપુરમાં 9 વર્ષ રહ્યા હતા, તેથી અમે સક્ષમ હતા એ સમય દરમિયાનની વસ્તુઓ કલેક્ટ કરવા માટે તે રીજનમાંથી, અને જે ચાઇનીઝ વસ્તુઓમાં ઓરિએન્ટલ હતી જે અમને કલાત્મક લાગી. મારા હસબન્ડ એ વિસ્તારમાં વધારે સફર કરતા હોવાથી તેઓ સક્ષમ હતા અમુક સામગ્રી લેવા માટે કોરિયાથી, તાઇવાનથી અને બીજા આઉટ ઓફ સ્ટેશનથી. અમારા કાર્યક્રમમાં સમયના બંધનને કારણે અમે ઈચ્છા રાખીને પણ આ ઘરની દરેકે દરેક આઇટમ્સને કવર નથી કરી શકતા. ઘરનો દરેક ખૂણો કિંમતી અને અદ્ભુત કલાકૃતિઓથી ભરેલો છે. ચાઇનીઝ વેડિંગ બાસ્કેટ છે જેમાં દુલ્હન પોતાનો દહેજ લઈ જાય છે. બ્લુ ટાઇલ ટેબલ પછીની એ બેમાંથી જે એક છે તે સિંગાપુરના પ્રેસિડેન્ટ ફિડાલ રામા ફિલિપિન્સ વનનાને ભેટ આપી છે. અમે લખી છે કે અમને બીજી મળી. ઘણું તમે એ જોશો કે જેમાં હિન્દુ અને ખ્રિસ્તીનું મિશ્રણ છે, કેમ કે મૂળભૂત રીતે મારા હસબન્ડે ઘણા બધા ક્રિશ્ચિયન આર્ટિફેક્ટ્સ સમગ્ર દુનિયામાંથી ભેગા કર્યા છે, જેવી રીતે સાઉથ અમેરિકા, ફિલિપિન્સ, સેન્ટ પીટર્સબર્ગ અને રોમ. ગણેશ અને બુદ્ધનું કલેક્શન મેં કર્યું છે વિસ્તૃત રૂપમાં. ભાવ છે મારા બેડરૂમમાં, તે છે બ્લુ લાર્જ ચાઇનીઝ ફેન મારા બેડની ઉપર,
અને મારી પાસે બે બાલનીઝ મેરેજ અમરેલા છે કે જે બીજી બાજુ આગળની તરફ છે. બીજી રીતે જોઈએ તો એ ઘણી સાદી છે અને અમને ગમે પણ છે. જીમી અને રંજનની દીકરી ટીનાનો રૂમ આ ઘરમાં એકદમ અલગ જ પ્રકારનો છે. આ એમના પ્રિય બ્લેક એન્ડ વ્હાઇટ રંગોમાં કળેલો છે અને આ દરેક યંગસ્ટરનો ડ્રીમ રૂમ છે. અમારી દીકરીની પર્સનાલિટીનો દેખાવ રજૂ કરે છે આ યંગ રૂમ છે, જે તમે ફરતે જોઈ શકો છો અને જાણો છો કે અહીં બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ છે. તે હેલ્થ કોન્શિયસ છે, તેથી જ અહીં છે સ્ટેપર અને એક્સેલ સાયકલ તેમજ રોઈંગ મશીન, જે આવતા અઠવાડિયે આવવાનું છે. અને જે હેડ્સ અહીં છે તે સમય સમય ભેગી કરેલી છે કે જે દુનિયાના દરેક ભાગની છે. આ એક ક્રિએટિવ રૂમ છે જે મારા હસબન્ડ માટે પોતાની જગ્યા છે ટુ ચિલ આઉટ. એમને મ્યુઝિક સાંભળવું ગમે છે અને બેઝિકલી ગમે છે પોતાનો સમય પોતાની જાત માટે ફાળવવો. સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે સંપૂર્ણ વિચાર કરીને જ આ ઘરને એકદમ શાંતિથી શણગારવામાં આવ્યું છે. નાનામાં નાની વસ્તુ ક્યાં અને કેવી રીતે રાખવામાં આવે છે આ બધાની પાછળ પણ એક કારણ હોય છે. લેમ્પ્સ કોઈ પણ રૂમનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. આજે લેમ્પ્સની એક્સાઇટિંગ અને વાઇબ્રન્ટ રેન્જ ઉપલબ્ધ છે અને મહત્વની વાત એ છે કે તમે જાતે પણ એક્સપેરિમેન્ટ કરી શકો છો. કેવા લેમ્પશેડની સાથે કેવો બેઝ સારો લાગે છે વગેરે વગેરે, કે જે તમારા મૂડ અને તમારા રૂમને અનુરૂપ પણ હોય. મેટલના બેસીસ આધુનિક અને સમકાલીન લાગે છે, જે મોટાભાગે કાળા રંગમાં હોય છે પણ તે ભૂરા અને લાલ તેમજ બીજા ઘણા બધા રંગોમાં પણ આવે છે. લાકડા અને ચમકતા વાર્નિશવાળા બેસિસ પણ આજકાલ ફેશનમાં છે. આ માત્ર પાકા રંગોમાં જ નહીં પણ હાથેથી કરેલી ચિત્રકલા સાથે પણ ઘણી સ્ટાઇલમાં ઉપલબ્ધ છે. લેમ્પ ખરીદતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલી વાત એ કે રોશની કેટલી જોઈએ છે. પહોળા બેઝવાળા લેમ્પશેડથી વધારે રોશની મળે છે સાંકડા બેઝવાળા કરતાં. લેમ્પશેડનો રંગ જો ઘેરો હોય તો ઓછી રોશની મળે છે, જે આંખોમાં ખૂંચતી નથી. હલકા રંગથી વધારે રોશની મળે છે. લેમ્પશેડમાં જો કાગળ પર લાઇનિંગ હોય તો એનાથી વધુ પ્રકાશ રિફ્લેક્ટ થાય છે. બીજી વાત, લેમ્પ ખરીદતા પહેલા એ વિચારી લો કે તમે એને ક્યાં રાખશો અને એ પ્રમાણે જ લેમ્પની વ્યવસ્થિત ઊંચાઈ અને પહોળાઈ હોવી જરૂરી છે. ત્રીજી વાત, તમને લેમ્પ શા માટે જોઈએ છે એ સમજી લેવું પણ જરૂરી છે. ભણવા કે બેડસાઇડ માટે વધારે રોશની જરૂર હોય છે, જ્યારે લિવિંગ રૂમના સાઇડ લેમ્પ વધારે પડતા હલકી રોશનીવાળા હોય છે. છેલ્લી વાત જે ઘણી જ મહત્વની છે, લેમ્પનો રંગ અને એની સ્ટાઇલ આ બધું તમારા રૂમ સાથે મેચ થવું જોઈએ. હેપી શોપિંગ. બોમ્બે સ્વદેશી સ્ટોર 1995 સુધી લગભગ એવો જ દેખાઈ રહ્યો હતો, એ ગ્રેસ સ્ટફી ગવર્નમેન્ટ સ્ટોરના જેવો. પણ ડિસેમ્બર 1995માં બોમ્બે સ્વદેશી એક નવું રૂપ અને એક નવું નામ ધારણ કર્યું. પ્રસ્તુત છે બોમ્બે સ્ટોર. અમારે એવા એલિમેન્ટ્સ રાખવા પડે કે જેને લોકો પ્રેમ કરે અને તે આરામદાયક અને સંતોષ આપી શકે. અમે હંમેશા ધ્યાનમાં રાખીએ છીએ કે મોટાભાગના અહીંના હુવર્સ ઠંડા અને સાફ સુથરા રહે, કે જેથી એ બધું રહે વોર્મ ફીલ ટુ ઇટ. લોકોને એવી ફિલિંગ આપવા માટે કે જેથી કરીને તેઓ અહીં નિરાતે ઊભા રહી શકે, તે માટે અમારે વિઝ્યુઅલ ઊભા કરવા પડે છે. એકોર્ડિંગલી અમે ઘણી ખુલ્લી જગ્યાઓ ક્રિએટ કરી છે અને એ મુજબ કે અમારે કોઈ આઇલ કોન્સેપ્ટમાં જવું જોઈએ. કોઈ પેસેન્જર અહીં ન હોવો જોઈએ કે જે કસ્ટમરને વિઝ્યુઅલ ફ્રીડમ પ્રદાન કરે છે.
જેમ કે તમે જોયું છે કે ઓલ્ડ બોમ્બેમાં એક મેઇન કન્સેપ્ટ હોય છે સ્ટોર્સમાં, ઓલ્ડ બોમ્બેમાં આર્ટ્સ વગેરેને જોઈને કે જે તમે સામાન્ય રીતે ઊંચા હોય છે, અને આ ફ્લેવર જાળવી રાખવા માટે અમે સીલિંગ્સ રાખીએ છીએ જે શક્ય હોય એટલી ઊંચી હોય. સ્કાયલાઇટ ચાલુ થાય છે અહીંયા, આ તે વખતથી અહીં છે જ્યારથી આ બિલ્ડિંગ બંધાયું હતું, પરંતુ જેમ સમય પસાર થયો તે પ્રમાણે તે ડાંબરથી અને પાણીથી ઢંકાઈ ગયું. પરંતુ અમે એવું ઈચ્છીએ છીએ કે આ ઓલ્ડ બેલ્જિયમ ગ્લાસને જાળવી રાખીએ કે જે બિલ્ડિંગ બંધાયું ત્યારના છે. આ પણ એક બીજું ફીચર છે કે જે લોકોને અનુભવ કરાવે છે કે તેઓ દાદરા ચડતી વખતે યુનો એકાંતમાં નથી જઈ રહ્યા. વખાણવા લાયક એ છે કે નવા જનરેશનના ખરીદદારોને આકર્ષિત કરવામાં બોમ્બે સ્ટોરે આજે પણ પોતાના જૂના રેગ્યુલર ખરીદદારોને ગુમાવ્યા નથી. ત્યારે જ તો આજે અહીં ઘરડા રિટાયર વકીલ અને યુવાન મીડિયા પ્રોફેશનલ બંને એકસાથે શોપિંગ કરતા જોવા મળે છે. અહીંના ઘણા પ્રોડક્ટ્સ અમે ડિઝાઇન કર્યા છે, ખાસ કરીને અમારી ડિઝાઇન ટીમમાં જ, અને અમે સમગ્ર ભારતમાંથી એનો બેસ્ટ ક્રાફ્ટમેન્સને લીધા છે અને પ્રયાસ કર્યો છે કે તેઓની ડિઝાઇન ઘણી જ અર્બન અને ઘણી જ ઉપયોગી પ્રકૃતિની હોય. જેટલી અર્બન લાઇફસ્ટાઇલ ફેલાય તેટલી જ ક્રાફ્ટમેન અને એમની કલા એમની સાથે લુપ્ત ન થાય, એમનું અનોખું બંધન બદલાવતી જીવન પ્રણાલી સાથે જ થઈ જાય છે. અમે શું કર્યું છે કે અમે ક્રિએટ કરી છે સેન્ટર સ્પેસીસ દરેક સેક્શનમાં કે જે વિઝ્યુઅલ મર્ચન્ડાઇઝિંગ હોય. આ વિઝ્યુઅલ મર્ચન્ડાઇઝિંગને આ પ્રકારના અમે બનાવ્યો ક્રોસ મર્ચન્ડાઇઝિંગ. પ્રોડક્ટ્સ કે જે બીજા ડિપાર્ટમેન્ટ્સમાં ઉપલબ્ધ હોય છે અને આ ડિપાર્ટમેન્ટ્સમાં રાખ્યા છે કે જરૂરી નથી અને કન્સર્ન નથી, આ ફેમિલિયરિટી ક્રિએટ કરે છે ઘણું કરીને એ જગ્યા માટે કે જેની મુલાકાત ન લેવાય હોય, તેથી કરીને અમે ઇન્સિસ્ટ કરીએ છીએ કે આ લોકોમાં ઉત્પન્ન થાય. હંમેશા તમે જાણો છો કે અમે પ્રોડક્ટ્સ માટે કે જે ડિપાર્ટમેન્ટ્સમાં ઉપલબ્ધ હોય છે એના માટે અમને કોમ્પ્લિમેન્ટ્સ મળે છે, તો ત્યારે આ કોમ્પ્લિમેન્ટ્સ માટે યુનો અમુક પ્રકારનું ક્યુરિયોસિટી લેવલ બંધાય છે બાય ક્રિએટિંગ વિઝ્યુઅલ મર્ચન્ડાઇઝિંગ લોક્સ. બહારના લોકોને સ્ટોરમાં શું થાય છે એ મુજબ રસ જગાડવા માંગીએ છીએ, એટલે જ ધ હાઈ ડોર્સ, ધ ગ્લાસ ડોર્સ, ધ હાઈ સીલિંગ્સ, ધ વુડન ઇફેક્ટ, લાર્જ વોલ પીસ, આ બધું જ પ્રત્યક્ષ રૂપે જોઈ શકાય બહારથી. આ બધું જ અમને મદદ કરે છે ઉત્પન્ન કરવામાં એક એટમોસ્ફિયર કે જે ગ્રાન્ડ હોય, અને આ જ અમે તમને ફીલ કરાવવા માંગીએ છીએ સ્ટોરમાં પ્રવેશે પહેલાં. આ રીતે એક વખત તેવા સ્ટોરમાં પ્રવેશે અમે ઓળખીએ છીએ કે એમનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ શું છે વસ્તુઓ લેવા માટેનો, અને ફ્લોરિસ્ટ ડિપાર્ટમેન્ટ જે બહાર જ છે કે જે ઘણા રંગો ઉમેરે છે અને સાથ ઉમેરે છે અનેરી સુગંધનો, આ એક એવી ફિલિંગ છે કે જે લોકોને નથી મળતી જ્યારે તેઓ બીજા માટે સ્ટોરમાં પ્રવેશે. અમે એરિયા લઈને ડિઝાઇન કરીએ છીએ અને સાથે પ્રોડક્ટના બેઝ ઉપર, પરંતુ અમે બેઝ પર ડિઝાઇન નથી કરતા કારણ કે આ જરા ગુડ ડિઝાઇન ફીલ થાય છે. એનો અર્થ એ થાય છે કે પ્રોડક્ટ જ પ્રોડક્ટના વખાણ કરે છે જેને જરૂર છે એવા એમ્બિયન્સની કે જે સ્યુટેબલ છે ક્રિએટ કરવા માટે. બુક્સના સેક્શનમાં લોઅર સીલિંગ છે મુખ્ય રૂપે, એનું કારણ એ છે કે સીલિંગ જ નીચે છે જે બુક્સ રાખવા માટે સરળ છે, અને આ એવી રીતે સ્થિત છે કે જે ફર્નિશિંગ સેક્શનથી નજીક હોય કે જ્યાં આપણને એરિયલ્સ મળે છે જેમ કે લેમ્પ્સ હોય, સોફા હોય,
જેથી કરીને નિરાંતે યુ નો કોઈ પણ શોપિંગ કરતા કરતા વાંચી શકે. લોકોને આવું જ ગમે છે યુ નો. બોમ્બે સ્ટોર અત્યારે જે છે તે સપોઝ ટુ બી બોમ્બે સ્વદેશી સ્ટોર, કે જે નજીક છે વિદેશી ફ્યુચરની. બોમ્બે સ્વદેશી નથી ઈચ્છતા અને અમે પણ નથી ઈચ્છતા કે લોકો જેઓ હંમેશા અમારી મુલાકાત લે છે એ લોકોનું મન તૂટી જાય. એટલે જ અમે એ લોકોની સાથે ફેમિલિયર છીએ. એ ફેમિલિયરિટી ક્રિએટ કરવા માટે અમે બધું જ મેન્ટેન કરીએ છીએ, કે જે એક જ સ્તર પર ફેમિલિયર હોય અને એવી વસ્તુ અમે ક્રિએટ કરીએ છીએ કે બીજે સ્તરે જે નવી હોય, જે અપેરલ સેક્શનમાં હોય, સાથે સાથે અંગત સ્તરે પણ એ હોય. અને એ લોકો જે ખાસ પર્સનલ વસ્તુઓ શોધે છે એ પર્સનલ વસ્તુઓ છે કપડાં. બોમ્બે સ્ટોરની અંદર જાણે બહારની દુનિયા અને સમયનો ખ્યાલ વિસરાય જ જવાય છે, કે જે એના જાતિનો જ એક ભાગ છે.